નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આવનારા આખા વર્ષ એટલે કે બે હજાર બાવીસથી ત્રેવીસના મગફળીના ભાવ કેવા રહેશે તેની ચર્ચા કરીશું અત્યારે ધીરે ધીરે મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે નવી મગફળી માર્કેટિંગ યાર્ડોમાં ચાલુ થઈ ગઈ છે અને હજુ પણ થોડાક જ સમયની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં મગફળીની આવક માર્કેટિંગ યાર્ડોમાં ચાલુ થઈ જશે એટલા માટે મગફળીના ભાવ વિશે દેશ અને વિદેશના તમામ આંકડાઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ જરૂરી વાત કરવાની છે અને મગફળીના ભાવ કેવા રહેશે તેની વાત કરવાની છે તો શરૂઆતમાં મગફળી વેચી નાખવી કે રાખવી અથવા તો શરૂઆતમાં મગફળીના ભાવ નવરાત્રી પછી કેવા જોવા મળશે તે દરેક વાત આપણે આ વિડીયોમાં કરવાની છે જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી ચેનલમાં ખેતીને લગતા સમાચાર ખેતીને લગતી નવી યોજનાઓ તેમજ ખેતીને લગતી અન્ય માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો સૌપ્રથમ હાલની મગફળીની બજારોમાં હલચલમાં આપણા ભારતમાં મગફળીની આવકો ધીરે ધીરે બજારોમાં આવવા લાગી છે અને નવરાત્રિ પછી થોડાક જ દિવસોમાં નવી મગફળીની ખૂબ જ મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડોમાં આવવા લાગશે અને ઇન્ટરનેશનલની વાત કરીએ તો ચીન અમેરિકા બ્રાઝિલ એવા મોટા દેશોમાં પુષ્કળ ગરમી અને દુષ્કાળના કારણે મગફળીના પાકને મોટું નુકસાન જોવા મળ્યું છે તો મિત્રો શરૂઆતી મગફળીના ભાવ કેવા રહેશે તેની માહિતી મેળવીએ આખા વર્ષની પરિસ્થિતિ શું રહેશે તે જોઈએ તો મિત્રો આ વર્ષે એક તરફ જોવા જઈએ તો ગયા વર્ષની સરખામણીએ દસ ટકા મગફળીનું વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને બધા ખેડૂત મિત્રોને વાતાવરણના લીધે ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની નિરાશા જોવા મળી રહી છે ઉતારો ઓછો આવે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ઈયળોને મુંડાઓને લીધે ઓછું ઉત્પાદન થાય તેવી લાગ તેવું લાગી રહ્યું છે અને મિત્રો દર વર્ષે મગફળીના ભાવમાં મોટી તેજી આપવાનું કામ કરતું હોય તો તે છે ચીન ભારત અને અમેરિકા તો મિત્રો ચીનની વાત કરીએ તો આ વર્ષે ચીનમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે મગફળી ઉત્પાદન કરતાં ચીનમાં મગફળીનો પાક ત્રીસથી પાંત્રીસ ટકા ભાગ ખરાબ થઈ ગયો છે અને એના જ લીધે દર વર્ષની સરખામણીએ જેટલું ઉત્પાદન આવે છે એના લીધે લગભગ પચીસથી સિત્તાવીસ ટકા ઉત્પાદન આ વર્ષે ચીનમાં ઊંચું આવે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે ચીન દર વર્ષે મગફળી અથવા તો સિંગતેલ ઇમ્પોર્ટ કરે છે અને આ વર્ષે પણ ઇમ્પોર્ટ કરશે અને ભારત સિવાય બીજા કોઈપણ દેશ પાસે મગફળી નથી જેથી આ વર્ષે મગફળીના ભાવ ખેડૂતોને ચૌદસોથી પંદરસો કે તેનાથી પણ વધુ સારા ભાવ મળવાની સંભાવના છે પરંતુ જો સરકાર નિકાસ કરશે તો ભાવમાં તેજી જોવા મળશે ચૂંટણીમાં સિંગતેલના ભાવ કાબૂમાં રાખશે તો મગફળીમાં તેજી નહીં જોવા મળે તો પણ ખેડૂત મિત્રો સરકાર પાસે આશા રાખીએ કે નિકાસ થાય ને મગફળીના ભાવ સારા મળે અને શરૂઆતના દિવસોમાં મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળશે કારણ કે નવરાત્રિ પછી નવું મગફળીની પુષ્કળ આવક જોવા મળશે એટલા માટે શરૂઆતના થોડા ઓછા ભાવ જોવા મળશે જો ખેડૂત મિત્રો મગફળી વેચવામાં ઉતાવળ ના કરે તો થોડા જ દિવસોમાં ભાવ વધતો જણાશે જરૂર ના હોય તો મગફળીનો સારો ભાવ મળશે જ નિકાસ થશે તો એટલા માટે મગફળી વેચવામાં ઉતાવળ ના કરવી કારણ કે ખેડૂત મિત્રો ડિસેમ્બરથી જાન્યુઆરીમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે મગફળીની આગળના દિવસોમાં કોઈ પણ ફેરફાર થશે તમને જણાવશું ને આવા ને આવા તો વિશેના સમાચાર યોજનાઓ રોજે રોજના બજાર ભાવ જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાકતા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે દરરોજે દરરોજના અપડેટ મળતા રહે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો જેથી કરીને બધા ખેડૂત મિત્રોને મગફળીના સારા બજાર ભાવ મળી રહે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી શેર કરજો જેથી સાચી માહિતી એના સુધી પહોંચે અને જરૂર ના હોય તો મગફળીને રાખી મૂકે અને જ્યારે બજાર સારી થાય ત્યારે વેચી શકે એટલે વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ખેડૂત મિત્રો તો અવાન અવા સમાચાર મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આભાર